estar ya tenido absolve al caos atasma aje apne gujarati vishay ma 54 lakh varjar na swadhyayo bhag 2 karish swadhyay ma प्रश्न 3 થી આપણે આગળ કામ કરીશું પ્રશ્ન 3 કારણો લખ પહેલો દાબિયાએ વાણિયા ધોત્યું ખેંચવા માંડ્યું કારણ કે આપણે આના જવાબની સૌપ્રથમ આપણે થોડી ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે વિગતવાર અભ્યાસ વિગતવાર એનો જવાબ તપાસી એક રાતે શેફના ઘરે હજારો રૂપિયાની ચોરી થઈ વાણિયા શેફને જ્યારે સવારે ખ્યાલ આવ્યો કે એમના ઘરમાં ચોરી થઈ એટલે એમણે આદોસ પાડોશમાં જાણ કરી અને થોડા લોકો સાથે તપાસ હાથ ધરી ડાકિયો પણ એમની સાથે હતો એ પણ આગળ જાય પાછો આવે પણ એના તરફ કોઈનું ધ્યાન જાય ડાકિયાને ખ્યાલ હતો કે ચોરાયેલું ધન ચોરોએ કઈ જગ્યાએ ડાક્યું હતું એ જાણતો પણ તમને ખ્યાલ છે કે પ્રાણીઓ આપણી જેમ બોલી શકતા નથી એટલે ડાક્યો એ જગ્યા બતાવવા માંગતો હતો એટલે એ બોલી શકતો ન હતો અને જગ્યા બતાવવા માટે એને વાણિયા શેઠનું ધોતિયું ખેંચ્યું હવે આપણે એનો જવાબ વિગતવાર જોઈએ ડાકિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે એમનો ઉત્તર છે ડાકિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે ડાકિયો વાણિયાને ચોરાયેલું ધન જ્યાં ડાક્યું હતું તે જગ્યા બતાવવા માંગતો હતો માટે એણે વાણિયા શેઠનું ધોતિયું ખેંચવા માંડ્યું હવે આપણે બીજું કારણ જોઈએ ડાક્યો માથું પછાડીને મૃત્યુ પામ્યો કારણ કે બીજા કારણની આપણે થોડી ચર્ચા કરીશું પહેલા કારણમાં આપણે જોયું કે વાણિયા શેઠનું ચોરાયેલું ધન ડાકિયાએ પાછું અપાવ્યું એટલે વાણિયા શેઠ ખૂબ જ ખુશ થઈ ગયા હતા વાણિયા શેઠે વિચાર્યું કે મેં લાખા વણજારાને જે રૂપિયા ઉછીના આપ્યા છે એના કરતા તો અનેક ગણો વધારે ધન આ ડાકિયા એ પાછો અપાવ્યું છે માટે હવે મારે એને વેલો છોડી દેવો જોઈએ એટલે વાણિયા શેઠે રાજી ખુશીથી ડાકિયાને વેલો છૂટો કરવાનો નિર્ણય કર્યો પણ આ વાતની લાખા વણજારાને કાંઈ ખબર હોય નહીં એ તો આ વાતથી સાવ અજાણ હતો પહેલી વાત એવું બન્યું કે લાખાને વેપારમાં ઘણો બધો ફાયદો થયો એટલે લાખા વણજારાએ વિચાર કર્યો કે આમ તો મારે મહિના પછી પૈસા આપવા જવાનું છે પણ હવે મારે પૈસાની સગવડતા થઈ ગઈ તો વહેલો પૈસા આપી આવું એટલે વાણિયા શેઠે કૂતરાને ડાકિયા કૂતરાને એમના માલિક પાસે જવા માટે છોડી દીધો એટલે એ વાણિયા શેઠના ઘરેથી ડાકિયો કૂતરો એમના માલિક લાખા પાસે આવતો હતો અને આ બાજુથી
લાખો વણજારો શેઠને પૈસા ચૂકવવા આવતો હતો. રસ્તામાં લાખાએ જોયું કે દૂરથી ડાઘિયો આવી રહ્યો છે, પણ લાખાને એ ગમ્યું નહીં. કારણ કે એને તરત વિચાર કર્યો કે મારે તો વાણિયા શેઠને પૈસા ચૂકવવાના છે અને એ ચૂકવી દઉં પછી કૂતરાને છૂટો કરવાનો હતો. એના બદલે આ ડાઘિયો નાસી આવ્યો છે અને મારી આગળ ઉપર પાણી પેરોયું. આવા બધા વિચારો લાખાએ કર્યા. એટલે ડાઘિયો જ્યારે લાખાની નજીક આવ્યો એટલે લાખાએ ડાઘિયા તરફ ગુસ્સો વ્યક્ત કર્યો. કારણ કે એને સાચી વાત કે ખબર હતી નહીં કે વાણિયા શેઠે ડાઘિયાને રાજી ખુશીથી છોડી દીધો હતો. આ વાતથી તો એ સાવધાન હતો. એટલે લાખો એના પ્રત્યે ગુસ્સે ભરાયો. ડાઘિયા તરફ એને અનાદર કર્યો, એટલે કે ડાઘિયાને ધિક્કાર્યો. આવા વર્તનથી ડાઘિયાને ગમ્યું નહીં અને એને દુઃખ થયું. એટલે ડાઘિયો તો ત્યાંથી થોડે દૂર એક પર્વત આગળ પથ્થરની મોટી શિલા પડી હતી, ત્યાં જઈ અને એનું માથું પછાડી પછાડીને એ મૃત્યુ પામ્યું. હવે આપણે આ વિગત વાત જવાબ જોઈએ. બીજું કારણ, ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યું કારણ કે એમનો ઉત્તર છે કે ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો કારણ કે વાણિયાએ ડાઘિયાને વેરો છૂટો કરતા ડાઘિયો એના માલિક લાખા પાસે પાછો ફર્યો. આ વાતથી સાવ અજાણ લાખાએ ડાઘિયાને નાસી આવેલો સમજી તેની પર ગુસ્સો કર્યો, તેને ધિક્કાર્યો અને તેનાથી મોં ફેરવી લીધું. એટલે તે બહુ દુઃખી થઈ ગયો હતો, માટે ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો. હવે આપણે કારણ ત્રણ જોઈએ. લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે, આ ત્રીજા કારણ માટે આપણે થોડી ચર્ચા કરીએ. આની પહેલાના કારણ બે માં આપણે જોયું કે લાખાએ ડાઘિયાને ધિક્કાર્યું અને એનો એટલે કે એને તિરસ્કાર, એના ઉપર ગુસ્સો કરી અને એ તો વાણિયા શેઠને ત્યાં જવા નીકળી ગયેલો. લાખો વણજારો ડાઘિયા પર ગુસ્સો કરીને વાણિયા શેઠને ત્યાં આવવા નીકળી જાય છે, પણ ડાઘિયાને બહુ દુઃખ થયેલું. એટલે લાખાના ગયા પછી ડાઘિયાએ એક પથ્થરની શિલા પર એટલે કે પથ્થર પર માથું પછાડીને પોતાનો જીવ આપી દીધો. આ વાતની કાંઈ લાખાને ખબર નહોતી. હવે લાખો વણજારો વાણિયા શેઠને ઘરે પહોંચે છે, ત્યારે વાણિયો લાખાને જણાવે છે કે તમારા ડાઘિયાએ તો મારું ચોરાયેલું ઘર પાછું અપાવ્યું, એટલે તમે આવ્યા એ પહેલા તો મેં એને રાજી ખુશીથી છૂટો કરી દીધો છે. ત્યારે લાખાને પોતાની ગેરસમજનો ખ્યાલ આવ્યો
એટલે પછી લાખાને ખ્યાલ આવ્યો કે મે ડાઢિયા પર ખોટો ગુસ્સો કર્યો પછી તો એ વાણિયા શેઠને પૈસા આપીને જલ્દી જલ્દી એ ડાઢિયાને મળવા જાય છે જે જગ્યાએ રસ્તામાં સામો મળ્યો તો ત્યાં પણ ત્યાં જઈને જોયું ત્યાં તો ડાઢિયો મૃત્યુ પામેલો હતો આ ઘટનાથી લાખાને ખૂબ જ પસ્તાવો થયો માટે એને ડાઢિયાની યાદ કાયમ રહે એટલે એને એક સરોવર બંધાવવાનો વિચાર હવે આપણે આની વિગતવાર ચર્ચા કરીએ ફરીવાર વિધાન વાંચન કરીએ કારણ ત્રીજું લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે એમનો જવાબ છે લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે એના વિશ્વાસુ પુત્રના મોતથી એને પસ્તાવો થયો લાખો એની યાદ કાયમ રહે તેમ ઈચ્છતો હતો માટે એને એક સરોવર બંધાવ્યું પ્રશ્ન ત્રણમાં કારણોની ચર્ચા કર્યા બાદ હવે આપણે પ્રશ્ન ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો અહીંયા આપેલા શબ્દોના આપણે સમાનાર્થી શબ્દો લખવાના છે પહેલો શબ્દ છે માસ માસ એટલે મહિનો બીજો શબ્દ છે હરખ હરખ એટલે આનંદ અથવા ખુશી વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયના ભાગ બેના અહીંયા આપેલા પ્રશ્નો અને એના ઉત્તર તમારે રફ નોટમાં લખીને પાકા કરવાના છે સમાનાર્થી શબ્દોમાં આપણે હવે આગળ વધીએ ત્રીજો શબ્દ છે પ્રિય પ્રિય એટલે વહાલું ત્યાર પછી ચોથો શબ્દ છે આગરૂ આગરૂ એટલે શાક અથવા પ્રતિષ્ઠા ત્યાર પછી પાંચમો શબ્દ છે ભાગવું એમનો સમાનાર્થી શબ્દ થશે નાસવું છઠ્ઠો શબ્દ છે વિશાળ વિશાળ એટલે ગોળો અથવા મોટો હવે આપણે પ્રશ્ન પાંચ જોઈએ પ્રશ્ન પાંચની સૂચના છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો પ્રશ્ન પાંચમાં અહીં આપણને જે શબ્દો આપ્યા છે એમના વિરોધી શબ્દો આપણે લખવાના છે પહેલો શબ્દ છે ધ્યાન એમનું વિરોધી થશે બે ધ્યાન બીજો શબ્દ છે વિદાય એમનો વિરોધી થશે આગમન વિદાય એટલે જવું તે અને આગમન એટલે આવવું તે હવે આપણે ત્રીજો શબ્દ જોઈએ વિશ્વાસ એમનો વિરોધી થશે અવિશ્વાસ અને ચોથો શબ્દ છે પાસે તો એમનો વિરોધી થશે દૂર પ્રશ્ન છ નીચેના રૂઢિ પ્રયોગોના અર્થ આપી
वाक्य प्रयोग करो। विद्यार्थी मित्रों अपने जे आ रूढ़िप्रयोग आप्यो छे पहेलो आंख वाली ले आ एनो अर्थ छे। आंख वाली देवी एटले एनो अर्थ थाय दुखी हृदये विदाय लेवी। आपणे वाक्य बनावानो छे एमां आ रूढ़िप्रयोगनो उपयोग करवानो छे। एमना अर्थने वाक्यमां उपयोगमां लेवानो नथी। आ बराबर याद राखो। तमे अहींया जोई शको छो रूढ़िप्रयोग छे आंख वाली लेवी एनो अहींया तमे वाक्यमां उपयोग थयेलो अहींया जोई शको छो। आ रीते वाक्यमां आपणे रूढ़िप्रयोगने उपयोगमां लेवानो होय छे। पहलो रूढ़िप्रयोग छे आंख वाली लेवी एमनो अर्थ छे दुखी हृदये विदाय लेवी। हवे आपणे रूढ़िप्रयोगनो उपयोग करीने वाक्य जोईए। દાહ્યાને શેઠ પાસે મૂકીને તરત લાખાએ આંખ વાળી લીધી। બીજો રૂઢિપ્રયોગ છે ખાતર પડવું એમનો અર્થ છે કે ઘરમાંથી ચોરી થઈ। હવે વાક્ય જોઈએ જેમાં રૂઢિપ્રયોગનો ઉપયોગ થયેલો છે। એક રાત્રે શેઠના ઘરમાં ખાતર પડ્યું તો આ વાક્યમાં અહીંયા રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો છે। ત્રીજો રૂઢિપ્રયોગ જોઈએ દૂધે ધોયેલ એમનો અર્થ થાય વિશ્વાસપાત્ર। હવે આ ત્રીજો રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને બનાવેલું વાક્ય જોઈએ। વાક્ય છે અમારા ઘરના નોકર રામુ કાકા અમારા પરિવાર માટે દૂધે દોરેલા માણસ છે। આ વાક્યમાં અહીંયા આગળ રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો છે। ચોથો રૂઢિપ્રયોગ જોઈએ પાણી ફેરવ આ રૂઢિપ્રયોગનો અર્થ થાય આગરૂ કાઢવી। હવે ચોથા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને બનાવેલું વાક્ય જોઈએ। વાક્ય છે કે દીકરાએ ચોરી કરી પિતાની શાખ પર પાણી ફેરવ્યું। આ વાક્યમાં અહીંયા આગળ રૂઢિપ્રયોગનો ઉપયોગ થયેલો છે। પ્રશ્ન 7 નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। પહેલું એ શું બોલ્યા તમારા પૈસા તો દૂધે ધોયેલા છે। એમનો જવાબ આ વાક્ય શેઠ બોલે છે અને લાખાને કહે છે। બીજું અરે રામ આ કૂતરાએ મારી શાખ પર પાણી પેરવ્યું। એનો જવાબ છે કે આ વાક્ય લાખો મનોમન બોલે છે પોતાની જાતને કહે છે। કૂતરાને દૂરથી આવતો જોઈને કહે છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન 8 માં સૂચના જોઈએ। આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર ટિક માર્ક કરો એટલે કે સાચાની નિશાની કરો। અહીંયા તમે જોઈ રહ્યા છો પ્રશ્ન 8 માં 1 2 3 4 ને 5 વિધાનો આપ્યા છે।
આ દરેક વિધાનમાં એક ઓબ્લિકની નિશાની છે અને ઓબ્લિકની નિશાની કે એની આગળ અને પાછળ એક એક શબ્દ આપેલો છે ઓબ્લિકની નિશાની આગળ અને પાછળ એક એક શબ્દ આપેલો છે એ શબ્દ એક જ છે પણ એની જોડણી જુદી છે આ શબ્દમાં જોડણી સાચી હોય એના ઉપર આપણે સાચાની નિશાની કરીશું પહેલા વાક્ય જોઈ લઈએ આપણે પાઈ શાન માં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં તો અહીંયા જે બે શબ્દો આપ્યા એમાં આ શબ્દ છે એ સાચો છે એટલે આપણે આના ઉપર સાચાની નિશાની કરવાની થશે બીજું લખાએ ડાઘ્યાને ઈશારો કર્યો અહીંયા આપણને ઓબ્લિકની આગળ પાછળ બે શબ્દો આપ્યા એમાં આ શબ્દ સાચો છે ત્રીજામાં વાણિયાએ આ બધી વાત ચિત્તી અને ચિત્તીમાં લખી અહીંયા ઓબ્લિકની આગળ પાછળ બે શબ્દો આપ્યા છે એમાં સાચી જોડણી ઉપર આપણે નિશાની કરે છે તો આ સાચી જોડણી છે એના ઉપર આપણે નિશાની કરી ત્યાર પછી ચોથું વિધાન આ કૂતરાએ મારી શાક ઓબ્લિક શાક ઉપર પાણી ફેરવ્યું તો ચોથા વાક્યમાં અહીંયા આગળ જે આપણને ઓબ્લિક ને આગળ પાછળ શબ્દ આપ્યા છે એમાં આ જોડણી સાચી છે પાછું લાખો પૈસા અને પૈસા એવા બે શબ્દો આપ્યા છે લાખો પૈસા આપવા ગયો એમાં અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ઓબ્લિક ની આગળ પાછળ પૈસા શબ્દનો ઉલ્લેખ છે એમાં આ જોડણી સાચી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન 9 જોઈએ પ્રશ્ન 9 ની સૂચના છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો હવે જે શબ્દોને આપણે ટકાવારીના ક્રમમાં ગોઠવવાના હોય એ શબ્દોનો સૌપ્રથમ આપણે અભ્યાસ કરી લઈએ એમને વાંચી જઈએ પી ખાતર ઉતરો ઈશારો અને જે આ શબ્દોને આપણે ટકાવારીના ક્રમમાં એટલે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો એ વાત બરાબર યાદ રાખો કે જ્યારે શબ્દોને ટકાવારીના ક્રમમાં ગોઠવવાના હોય ત્યારે સૌપ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દોને ટકાવારીમાં ગોઠવવાના હોય છે તો આપણે અહીંયા જોઈએ છીએ કે જે ઈશારો શબ્દ છે એ સ્વરથી શરૂ થાય છે એટલે એ સૌપ્રથમ લખવામાં આવશે હવે જે શબ્દ નો અહીંયા ઉત્તરમાં આપણે નોંધ કરી લઈએ એ શબ્દની નીચે અહીંયા આપણે લીટી કરી નાખીએ જેથી કરીને હવે કયા બાકી શબ્દો છે એ આપણને ખ્યાલ રહે તો હવે બાકી રહેલા ચાર શબ્દોમાંથી આપણે જોઈ રહ્યા છીએ કે હવે કોઈ શબ્દ સ્વરથી શરૂ થતા નથી તો સ્વરથી શરૂ થતા ન હોય ત્યાર પછી આપણે વ્યંજનથી શરૂ થતા શબ્દોને ગોઠવવાના હોય છે તો વ્યંજનથી શરૂ થતા શબ્દોમાં સૌપ્રથમ કક્કામાં જોઈએ તો ક આવશે તો અહીંયા કૂતરો શબ્દ લખીએ ત્યારબાદ ખાતર શબ્દ ક્રમમાં આવશે હવે બાકી રહેતા બે શબ્દો છે એમાં જ છે એ પરની પહેલા આવશે એટલે અહીંયા લખીએ જી અને ત્યારબાદ છેલ્લો શબ્દ આવશે પી તો આ રીતે આપણે આડાવાળા આપેલા શબ્દોને તક્કાવારીના ક્રમમાં ગોઠવવાના હોય છે આ સાથે આપણે આ સ્વાધ્યાય પૂરો કરીએ છીએ તમે લોકો ખૂબ સરસ રીતે
પાકો ગરજો સૌ મિત્રોનો આભાર થેન્ક યુ